प्रकरण बे पेज नंबर 29 व्यवहारोनी बेवड़ी असर द्विनोंदी नामा पद्धति एना नाम प्रमाणे दरेक व्यवहारनी बे नोंधो करवानी पद्धति छे। दंडाना व्यवहारो पण सामान्य रीते बे पक्षकारो वच्चे होय छे। आ बे पक्षकारो वच्चेना व्यवहारोमां नीचेनी बाबतोना अंगो जोवा मळे छे। नंबर एक, कोई व्यक्ति दंडानो लाभ ले अथवा लाभ आपे जेने व्यक्तिनो खातू कहे छे। नंबर बे, दंडामां माल मिलकत वधे अथवा घटे जेने माल मिलकतना खाता कहे छे। त्रण, दंडाने खर्च थाय अथवा उपज थाय जेने उपज खर्चना खाता कहेवामां आवे छे। टूंकमां कहीए तो व्यवहारोनी बेवड़ी असर माटे त्रण प्रकारना खातानो अभ्यास करवामां आवे छे। व्यक्તિનું ખાતું, માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચના ખાતા। બેવડી અસરમાં દરેક વ્યવહારની બે અસરો જોવા મળે છે। કોઈ પણ વ્યવહાર જે ધંધાકીય વ્યવહાર હોય એની બેવડી અસર આપવામાં આવે છે, જેના માટે આપણે જોઈશું ઉદાહરણ 3। નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે તે સમજાવો। નંબર 1, મનોજે 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। હવે આ વ્યવહારની આપણે બેવડી અસર આપવાની છે। બેવડી એટલે કેટલી અસર આપવાની છે? બે અસર આપવાની છે। તો એના માટે આપણે એમાં નક્કી કરવું પડે કે કઈ બે અસર જોવા મળે છે। તો વ્યવહાર ધ્યાનથી વાંચો। મનોજે 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। રોકડા લાવી એટલે રોકડ આવે એટલે પહેલી અસર રોકડ ખાતે થાય છે। બીજી અસર, ધંધો પણ શરૂ કર્યો માલિક આપે છે એટલે એને શું કહેવાય? મૂડી। એટલે એને બીજી અસર કઈ આવશે? મૂડી ખાતે આવશે। એટલે ટૂંકમાં યાદ રાખવાનું, રોકડ આવે છે રોકડ ખાતે, ધંધો શરૂ કર્યો છે મૂડી ખાતે। નંબર 2, 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું। આ વ્યવહારને ધ્યાનથી વાંચો। બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, ચલો બેંકમાં શું ભર્યું? પૈસા ભર્યા। આપણે ભર્યા તો બેંક લેનાર છે એટલે પહેલી અસર કયા ખાતે આવશે? બેંક ખાતે આવશે। બેંક લેનાર છે એટલે બેંક ખાતે। હવે શું ભર્યું આપણે? રોકડા ભર્યા એટલે રોકડ જાય એટલે બીજી અસર રોકડ ખાતે। બરાબર ધ્યાન રાખો, ખાતું ખોલાવ્યું બેંકમાં, ખાતું ખોલાવ્યું બેંક લેનાર છે બેંક ખાતે, ખાતું ખોલાવ્યું એટલે રોકડા ભર્યા રોકડ જાય છે બીજી અસર રોકડ ખાતે। 3, મનોજે 3,000 નો માલ ભારતી બેંક પાસેથી ખરીદ્યો। શું ખરીદ્યું? માલ ખરીદ્યો એટલે માલ આવે છે એટલે પહેલી અસર ખરીદ ખાતે। માલ ખરીદ્યો કોની પાસેથી? ખરીદ્યો ભારતી બેંક પાસેથી માલ ખરીદ્યો, તો ભારતી બેંક આપનાર છે એટલે બીજી અસર કોના ખાતે આવશે? ભારતી બેંક ખાતે બીજી અસર આવશે। ટૂંકમાં ખરીદ્યો એટલે ખરીદ ખાતે, જેની પાસેથી ખરીદ્યો હોય એના ખાતે બીજી અસર આપવામાં આવે છે। 4, મનોજે 5,000 નો માલ વિપુલને વેચ્યો એટલે માલ જાય છે એટલે એક અસર વેચાણ ખાતે। કોને વેચ્યો? વિપુલને।
टूंक में वेचो वेचाण खाते असर जेने वेचो होना खाते बीजी असर आप वेचो एटले वेचाण खाते विपुल ने वेचो एटले विपुल खाते पांच बे हजार नौ में रोकड़े थी वेचो वेचो एटले वेचाण खाते केवी रीते वेचो रोकड़े थी वेचो एटले रोकड़ आवे छे એટલે બીજી અસર રોકડ ખાતે આ ખાસ યાદ રાખવાનું રોકડ વ્યવહાર હોય એટલે એક અસર રોકડ ખાતે આવે છે છ રૂપિયા 1500 નું ફર્નિચર મનોજે ખરીદ્યું શું ખરીદ્યું ફર્નિચર ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવે છે એટલે પહેલી અસર ફર્નિચર ખાતે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ખરીદ્યું બદલામાં શું આપ્યું આપણે રોકડ આપી એટલે રોકડ જાય છે એટલે બીજી અસર કયા ખાતે આવશે રોકડ ખાતે ટૂંકમાં જોઈએ ખરીદ્યું શું ખરીદ્યું ફર્નિચર ફર્નિચર એ શું છે મિલકત મિલકત આવે તો ઉધાર એટલે ફર્નિચર ખાતે પહેલી અસર ફર્નિચર ખરીદ્યું એટલે બદલામાં શું આપણું 1500 રૂપિયા આવ્યા એટલે રોકડ જાય છે એટલે બીજી અસર રોકડ ખાતે સાતમું રૂપિયા 200 કમિશનના ચૂકવ્યા ચલો ચૂકવ્યા ચૂકવ્યા એટલે રોકડ જાય છે રોકડ ખાતે એક અસર સારા ચૂકવ્યા કમિશન ના ચૂકવ્યા તો કમિશન એ શું છે ખર્ચ છે એટલે બીજી અસર કમિશન ખાતે ટૂંકમાં યાદ રાખવાનું ચૂકવ્યા એટલે રોકડ જાય છે રોકડ ખાતે કમિશન ના ચૂકવ્યા એટલે કમિશન ખર્ચ છે એટલે બીજી અસર કમિશન ખાતે આઠ 200 નો માલ વિપુલે પરત કર્યો વિપુલે કોણ પરત કર્યો આપણને પરત કર્યો એટલે વેચેલો માલ પાછો આવે છે એટલે પહેલી અસર વેચાણ પરત ખાતે કોણે પરત કર્યો વિપુલે તો વિપુલ આપનાર છે તો બીજી અસર વિપુલ ખાતે આવે છે ટૂંકમાં જોઈએ તો વિપુલે પરત કર્યો એટલે વેચાણ પરત છે એટલે એક અસર વેચાણ પરત ખાતે જેને પરત કર્યો હોય એના ખાતે બીજી અસર આપવામાં આવે છે નવ રૂપિયા 150 નો માલ ભારતી બહેન ને પરત કર્યો ભારતી બહેન ને ને એટલે આપણે એમને પરત કર્યો આપણે પરત કર્યો એટલે ભારતી બહેન એક અસર ભારતી બેન ખાતે અને માલ પરત કર્યો એટલે માલ જાય છે એટલે બીજી અસર પણ માલ કેવી રીતે જાય છે આપણે આપીએ છીએ એટલે આપણે ક્યારે આપીએ ખરીદેલો હોય તો અને ખરીદેલો માલ પરત કર્યો એટલે કઈ પરત ગણાશે ખરી પરત ગણાય છે દસ ભારતી બહેનને 2850 નો ચેક આપ્યો ભારતી બેને ચેક આપ્યો આપણે આપ્યો તો ભારતી બેન લેનાર છે તો પહેલી અસર ભારતી બેન ખાતે અને ચેક આપ્યો તમે ચેક આપ્યો એટલે એ ચેકના પૈસા કોણ આપશે બેંક આપશે એટલે બેંક આપનાર છે એટલે બીજી અસર બેંક ખાતે 11 વિપુલે 4800 નો ચેક આપ્યો વિપુલે આપ્યો તો વિપુલે ચેક આપ્યો તો બેંક એ ચેક લઈ લેશે તો બેંક લેનાર છે એટલે બેંક ખાતે અસર અને વિપુલે આપ્યો વિપુલ આપનાર છે એટલે બીજી અસર વિપુલ ખાતે આવે છે પેજ નંબર 31 ખાતાના પ્રકારો
तो आपने 400 रूपये खाता ना प्रकारों आया छे खाता ना मुख्य कितना प्रकारों छे बे व्यक्तिनो खातु बीन व्यक्तिनो खातु व्यक्तिना खाता में कोई कितना प्रकारों नहीं जाए बीन व्यक्तिना खाता में कितना प्रकारों आया छे बीन व्यक्तिना खाता में कितना प्रकारों छे बे मानविकता पहले जो इशू आपने पेज नंबर 33 ए व्यक्तिना खाता तो व्यक्तिना खाता कोने कहेवाय जो ये ज्यारे धंधा उधार व्यवहार करवामां आवे त्यारे सामो पक्षकार व्यक्ति होय छे एटले के उधार व्यवहार थता होय त्यारे व्यक्तिनुं खातुं संभळायेलुं होय छे आ व्यक्ति कुदरती के कायदेसर की कृत्रिम व्यक्ति होई शके केटला प्रकारनी व्यक्ति होय बे कुदरती व्यक्ति अने कायदेसर की कृत्रिम व्यक्ति कुदरती व्यक्ति कोने कहेवाय जे माणस होय एने शुं कहेवाय कुदरती व्यक्ति अने कायदेसर की कृत्रिम व्यक्ति એટલે કોઈ સંસ્થા દુકાન વગેરે કાયદેસર उदार व्यवहार के कारण दंडो अने अन्य व्यक्ति वच्चे देवादार लेनदार वच्चे नो संबंध अस्तित्वमां आवे छे टूंकमां कहीए तो व्यक्तिनुं खातुं क्यारे संकळायेलुं होय ज्यारे उदार व्यवहार करवामां आवे त्यारे कुदरती व्यक्तिओमां जीवंत व्यक्तिनो समावेश करवामां आवे छे जीवंत व्यक्ति એટલે આપણે બધા જીવંત વ્યક્તિમાં આવીએ છીએ તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એને વ્યક્તિનું ખાતું કહેવામાં આવે છે દાખલા તરીકે ખેતરનું ખાતું ધર્મેન્દ્રનું ખાતું રમણનું ખાતું મહેશનું ખાતું કિરણનું ખાતું કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય તો એને વ્યક્તિનું ખાતું ગણવામાં આવે છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ જોડે પણ ધંધાના વ્યવહારો થતા હોય છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે સંસ્થાઓ સંસ્થા એટલે કઈ સંસ્થા બેંક હોય શાળા કોલેજ મંદિર મસ્જિદ આ બધું કૃત્રિમ વ્યક્તિમાં આવે છે જોઈએ એના ઉદાહરણમાં બેંક ઓફ બરોડાનું ખાતું જીવન જ્યોત હાઈસ્કૂલનું ખાતું परा मेडिकल स्टोर्स नुं खातुं एलआईसी नुं खातुं टूंकमां कोई संस्था दुकान वगैरे होय तो एने व्यक्तिनुं खातुं गणवामां आवे छे आवी कृत्रिम व्यक्तिओमां भागीदारी पेढी कंपनी सहकारी मंडळी एसोसिएशन क्लब सामाजिक संस्थाओ धार्मिक संस्थाओ वगैरेनो समावेश करवामां आवे छे तो टूंकमां आटलुं याद राखवानुं छे के व्यक्तिमां केटली व्यक्ति होय बे कुदरती अने कृत्रिम कुदरती व्यक्तिमां जीवंत व्यक्तिओ अने कृत्रिम व्यक्तिओमां भागीदारी पेढी कंपनी सहकारी मंडळी एसोसिएशन होय क्लब होय सामाजिक संस्था धार्मिक संस्था संस्थाओ होय એ દરેક વ્યક્તિના ખાતામાં આવે છે નંબર 2 માલ મિલકતના ખાતા માલ મિલકતના ખાતામાં પાછા બે ભાગ પડે છે કયા બે ભાગ પડે છે માલના ખાતા અને મિલકતના ખાતા માલના ખાતા કોને કહેવાય ધંધામાં વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ વેપારી માટે માલ ગણાય છે માલને લગતા જુદા જુદા વ્યવહારો કરવામાં આવે છે કયા વ્યવહારો તો માલના ખાતામાં જોઈએ ઉદાહરણ આપ્યા છે ખરીદ ખાતું વેચાણ ખાતું ખરીદ માલ પરત ખાતું વેચાણ માલ પરત ખાતું અંગત વપરાશ માટે લીધેલ માલ આગમાં નાશ પામેલ
ધર્માદામાં આપે માલ કોઈ પણ તહેવારમાં માલ સંકળાયેલો હોય તો એને માલનું ખાતું કહેવામાં આવે છે એમાં બીજો પ્રકાર મિલકતના ખાતા તો મિલકતના ખાતામાં જોઈએ ધંધા દ્વારા કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય બાબત અંગે માલિકી હક ધરાવવામાં આવે છે અને એને નાણાકીય મૂલ્ય હોય તેને મિલકત તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં મિલકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે દ્રશ્ય એટલે જોઈ શકાય સ્પર્શી શકાય અદ્રશ્ય મિલકતો એટલે જોઈ શકાતી નથી સ્પર્શી શકાતી નથી દ્રશ્ય મિલકતોમાં કઈ આવે જમીન મકાન કાર યંત્રો ફર્નિચર વાહનો વગેરે જ્યારે અદ્રશ્ય મિલકતો કેટલી છે માત્ર ચાર પાઘડી પેટર્ન કોપીરાઇટ અને ટ્રેડમાર્ક દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો ઉપરાંત અમુક બીજી મિલકતો પણ છે જેમ કે કંપનીના શેરમાં રોકાણ ડિબેન્ચરમાં રોકાણ ડિપોઝિટમાં રોકાણ રોકાણ શબ્દ આવે એટલે આપણે એને મિલકત સમજવાનું છે અન્ય મિલકતોમાં જોઈએ તો બીજી ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે ચાલુ મિલકતોમાં કઈ આવશે રોકડ શેર બેંક શેર દેવાદારો સ્ટોક અગાઉથી ચૂકવેલ ખર્ચ મળવાની બાકી આવકો વગેરે આ બધી ચાલુ મિલકતો ગણાય છે ત્રીજો પ્રકાર ઉપજ ખર્ચના ખાતા ઉપજ ખર્ચમાં પણ બે પ્રકારો છે ઉપજના ખાતા અને ખર્ચના ખાતા ઉપજ એટલે આવક અને ખર્ચ એટલે જાવક તો પહેલું જોઈશું ઉપજના ખાતા મળે વટા મળે વ્યાજ મળે ડિવિડન્ડ મળે ભાડું મળે કમિશન મળે દલાલી મળે શબ્દ હોય એટલે આપણે એને ઉપજ સમજવાની છે ખર્ચના ખાતામાં જોઈએ તો મજૂરી ગાડા ભાડું ટપાલ ખર્ચ સ્ટેશનરી ખર્ચ પગાર ખર્ચ કરવેરા ઘસારો આપેલ વટા વીમા પ્રીમિયમ જાહેરાત ખર્ચ બેંક ચાર્જીસ જે ચૂકવ્યા હોય એ ચૂકવે દરેકને આપણે ખર્ચ સમજવાના છે તો આ રીતે વ્યક્તિ માલ મિલકત અને ઉપજ ખાતાની સમજૂતી મેળવી અને એ પ્રમાણે આપણે ખાતાનું વર્ગીકરણ કરવાનું હોય છે પેજ નંબર 30 ઉદાહરણ 4 નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો ખાતાનું વર્ગીકરણ કેટલા ભાગમાં થશે ત્રણ ભાગમાં વ્યક્તિનું ખાતું માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું માલ અને મિલકત ઉપજ અને ખર્ચને અલગ પાડવાના નથી એટલે આપણે ખાતાનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરીશું ત્રણ ભાગમાં વ્યક્તિનું ખાતું માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું પરીક્ષામાં માત્ર ખાતાનું વર્ગીકરણ પૂછાય છે એની ટૂંકમાં કોઈ સમજૂતી લખવાની આવશે નહીં એટલે માત્ર ખાતાના પ્રકારનું વર્ગીકરણ કરતા આપણે શીખવાનું છે જોઈએ ઉદાહરણમાં પહેલું નવયુગ કોમર્સ કોલેજ ખાતું ચલો કોલેજ છે કોલેજ શું કહેવાય સંસ્થા સંસ્થા એટલે શું કહેવાય કૃત્રિમ વ્યક્તિ કૃત્રિમ વ્યક્તિ એટલે કયો પ્રકાર આવશે વ્યક્તિનું ખાતું નંબર 2 ઉપાડ ખાતું ચલો ઉપાડ ઉપાડ કોણ કરે ધંધાનો માલિક માલિક કોણ છે વ્યક્તિ એટલે કયો પ્રકાર છે વ્યક્તિનું ખાતું છે 3 રોકડ ખાતું રોકડ ખાતું રોકડ એ શું છે ચાલુ મિલકત ચાલુ મિલકત મિલકત છે એટલે કયું ખાતું આવશે માલ મિલકતનું ખાતું
દીવાદાર એટલે કે ગ્રાહક એટલે વ્યક્તિ
કયું ખાતું આવશે વ્યક્તિનું ખાતું 24 નમૂના તરીકે વહેંચે માલનું ખાતું નમૂના તરીકે માલ વેચ્યો માલ વેચ્યો એટલે ધંધા માટે શું થયો ખર્ચ ખર્ચ થયો એટલે કયું ખાતું ઉપજ ખર્ચનું ખાતું લેણદાર ખાતું લેણદાર એટલે વેપારી વેપારી શું છે વ્યક્તિ કયું ખાતું આવશે વ્યક્તિનું ખાતું 26 કારખાના ખર્ચ ખાતું ખર્ચ શબ્દ હોય એટલે ઉપજ ખર્ચનું ખાતું 27 નીલમબહેનનું ખાતું નીલમબહેને કોણ છે વ્યક્તિ એટલે કયું ખાતું છે વ્યક્તિનું ખાતું 28 ઘસારા ખાતું ઘસારો એ શું છે ધંધાનો ખર્ચ ખર્ચ હોય એટલે ઉપજ ખર્ચનું ખાતું 29 ગુજરાત સરકારનું ખાતું ગુજરાત સરકાર એટલે સંસ્થા કૃત્રિમ વ્યક્તિ એટલે કયું ખાતું આવશે વ્યક્તિનું ખાતું 30 મળે વ્યાજ ખાતું મળે મળે એટલે ઉપજ ઉપજ ખર્ચનું ખાતું જાહેરાતમાં આપેલ માલનું ખાતું જાહેરાતમાં માલ આપે માલ આપે એટલે જાહેરાત માટે આપે એટલે આપણા માટે શું કહેવાય ખર્ચ ખર્ચ એટલે ઉપજ ખર્ચનું ખાતું મળે ડિવિડન્ડનું ખાતું મળે એટલે ઉપજ ઉપજ ખર્ચનું ખાતું મળે કમિશન મળે શબ્દ હોય એટલે ઉપજ ખર્ચનું ખાતું પાકડી ખાતું પાકડી એ અદ્રશ્ય મિલકત છે એટલે માલ મિલકતનું ખાતું આપેલ કમિશન ખાતું આપેલ એટલે ખર્ચ ખર્ચ હોય એટલે ઉપજ ખર્ચનું ખાતું લેણી મૂડીનું ખાતું લેણી મૂડી એટલે ધંધાનું લેણું લેણું એટલે કોઈની પાસે આપણે પૈસા લેવાના હોય પૈસા લેવાના હોય એટલે કોણ હોય વ્યક્તિ એટલે કોનું ખાતું વ્યક્તિનું ખાતું આપે વટાવ ખાતું આપે એટલે ખર્ચ ખર્ચ હોય એટલે ઉપજ ખર્ચનું ખાતું સ્ટોક ખાતું સ્ટોક એટલે ધંધાની મિલકત મિલકત એટલે માલ મિલકતનું ખાતું 39 મૂડી ખાતું મૂડી એટલે કોણ લાવે માલિક માલિક કોણ છે વ્યક્તિ એટલે વ્યક્તિનું ખાતું 40 ખરીદ ખાતું ખરીદી એ શું છે ધંધા માટે મિલકત એટલે ખરીદ ખાતું એટલે માલ મિલકતનું ખાતું આ રીતે ચોપડીમાં બીજા ઉદાહરણ આપેલા છે જે તમારે જાતે તૈયાર કરી વાંચવાના